વડોદરામાં પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ એક્સપો 2022 નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ એક્સપોને ઉદ્યોગ સાહસિકો દ્વારા બહોળો પ્રતિસાદ મળતા લઘુ ઉદ્યોગકારો માટે વ્યવસાયની વૃદ્ધિ માટે નવી તક ઉભી થઈ ગઈ છે. શહેરના નવલખી મેદાન ખાતે શરૂ થયેલા 3 દિવસીય મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનમાં દેશભરમાંથી 200થી વધુ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિટરોએ ભાગ લીધો હતો. ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે. એનજી એક્સપો બરોડામાં અમે આ સેકન્ડ એડિશન કરી રહ્યા છીએ અને ફર્સ્ટ ડેથી ખૂબ સારું, જેને કહેવાય કોવિડ પછીનું એક સારામાં સારું એક્ઝિબિશન જેને કહેવાય આ થયેલું છે અને એક ઓપન પ્લેટફોર્મ બધાને મળ્યું છે તો ખૂબ જ સારા લોકોએ વિઝિટ કરેલું છે. અમારું એક્સપેક્ટેશન એકચ્યુઅલી 3 દિવસમાં 20,000 લોકોનું હતું પણ એ ઓલમોસ્ટ 2 દિવસમાં થઈ ગયું છે. આ બરોડા એનજી એક્સપો એક્ઝિબિશનમાં આ સેકન્ડ ટાઈમ અમારું પાર્ટિસિપેટ કરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ પણ બહુ સારો રિસ્પોન્સ મળેલો, સેકન્ડ ટાઈમ આફ્ટર કોવિડ આ પહેલું બરોડામાં એક્ઝિબિશન થાય છે. રિસ્પોન્સ જે વિચારેલું એના કરતાં ઘણો જ સારો છે. ક્રાઉડ પણ ઘણું સારું છે. એકચ્યુઅલ ક્રાઉડ જે અમે એક્સપેક્ટ કરતા હતા એનાથી ઘણું સારું આવ્યું છે. હું MSMEની કન્સલ્ટન્ટ છું. MSME અને સ્ટાર્ટઅપ પર ફોકસ છે મારું. આપણી ગવર્મેન્ટ અત્યારે ફોકસ કરી રહી છે કે અત્યારે દુનિયામાં પણ ચાઇના +1 તરીકે આપણે ઇન્ડિયાને જોવામાં આવે છે, તો આપણે ઇન્ડિયાને પ્રાયોરિટી બહુ વધારે છે માર્કેટમાં. અને MSMEનું કન્ટ્રીબ્યુશન આપણા GDPમાં લગભગ 30-35% છે અને જ્યારે આપણું એક્સપોર્ટનું કન્ટ્રીબ્યુશન આ વર્ષે લગભગ 50% જેવું થઈ ગયું MSMEનું, તો MSMEનું બહુ જ મહત્ત્વ છે આપણા દેશના એક્સપોર્ટ માટે અને આપણા દેશની GDP માટે.